जय गायत्री विद्यार्थी मित्रों, स्वस्तिक शिक्षण संकुल ना ऑनलाइन वीडियो में हूँ तमारो बधानु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपणे आना पहला वीडियो में पाठ्यपुस्तक में यूनिट 3 टुडे कम्स एवरीडे एनी 10 एक्टिविटी साथे आपणे पाठ्यपुस्तक नु काम पूरू कर्यु। पण हाँ, तमने एक वात कही दू, पाठ्यपुस्तक में एक्टिविटी 10 એમાં એ અને બી નો આપણે અભ્યાસ કર્યો અને સી જે સી આપેલું છે તેમાં રિસેસ ટાઈમ વિશેનો એક ફકરો લખવાનો છે અને એ ફકરો અત્યારે આપણે નથી લખતા, એ ફકરો હું તમને સ્વાધ્યાય પોથીમાં લખાઈશ ત્યારે તમારે લોકોએ તમારી નોટબુકમાં સ્વાધ્યાય પોથીમાંથી જોઈ જોઈ અને એ ફકરો લખવાનો રહેશે। નોંધ લેવી છે દરેક બાળકોએ કે એક્ટિવિટી 10 માં જે સી છે તેમાં રિસેસ ટાઈમનો એક ફકરો છે, તે ફકરો હું તમને અત્યારે નથી લખાવતી, પરંતુ એ ફકરો સ્વાધ્યાય પોથીની અંદર યુનિટ 3 માં આવે છે ત્યારે હું તમને તે બોર્ડ ઉપર લખાવું ત્યારે તે તમારે સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનો છે અને સ્વાધ્યાય પોથીમાંથી જોઈ અને તમારે એક્ટિવિટી 10 જે લખી છે એમાં સી કરીને તે ફકરો નોટમાં પણ લખવાનો રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈએ યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે અને તેમાં આપણે લઈશું સ્વાધ્યાય પોથી। સ્વાધ્યાય પોથી, હવે આ સ્વાધ્યાય પોથી હું તમને અહી જાતે જ કરાવીશ, એટલે કે તમારે મારી સાથે સાથે સ્વાધ્યાય પોથી કરવાની છે। એમાં આપણે લઈએ છીએ આજે સ્વાધ્યાય પોથી અને સ્વાધ્યાય પોથીનો આજે આપણે લઈશું પાર્ટ 1, એટલે કે ભાગ 1। તો યુનિટ 3 સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન તમારી સામે છે, હું જવાબ બોર્ડ ઉપર લખું તો તમારે મારી સાથે સાથે તમારી સ્વાધ્યાય પોથીમાં વિડીયો જોતા જોતા તમારે લોકોને આના જવાબ લખવાના છે। છતાંય જો તમને એમ હોય તો હું તમને જ્યારે આ યુનિટ પતી જાય ત્યારે હું તમને આની પીડીએફ મોકલી આપીશ, જેથી કરીને તમારું કદાચ કંઈક છૂટી ગયું હોય લખવાનું, બાકી રહી ગયું તો તમે એ રીતે પૂરું કરી શકશો। તો પહેલું છે, વેર ડુ જેઠાલાલ એન્ડ પેઠાલાલ ગો ફોર અ વોક, જેઠાલાલ અને પેઠાલાલ વોક કરવા માટે એટલે કે ચાલવા માટે ક્યાં ગયા હતા, તો આનો જવાબ આપણે લખીશું એમાં સૌથી પહેલા છે ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 1 માં પહેલું, તો આપણે જવાબ લખીશું જેઠાલાલ એન્ડ પેઠાલાલ ગો ટુ ધ પાર્ક, નિયર બાય સોસાયટી ફોર અ નિયર બાય ધીયર સોસાયટી નિયર બાય એટલે પાસે, જેઠાલાલ અને પેઠાલાલ તેમની સોસાયટીની પાસે આવેલા પાર્કમાં ચાલવા માટે ગયા। પ્રશ્ન નંબર બીજો છે, વોટ ઇઝ મિસ્ટર શિવ વસાવડા, શિવ વસાવડા કોણ છે, તો મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ, મિસ્ટર શિવ વસાવડા એક સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક છે। પ્રશ્ન નંબર 3, ઓન વિચ એક્સપેરિમેન્ટ ડઝ શિવ વર્ક, તો એટલે કે કયા પ્રયોગ ઉપર શિવ કામ કરી રહ્યો હતો, તો શિવ વર્ક્સ ઓન અ ન્યુ ટાઈપ ઓફ રોબોટ ઇન ઇસ લેબોરેટરી,
the new robot will help the children with their study and એટલે નવી પ્રકારનો જે રોબોટ છે તે બાળકોને તેમની ભણવામાં અને સાથે સાથે રમવામાં પણ તેમની મદદ કરશે। પ્રશ્ન નંબર 5 છે, હુ ઇઝ અ યુનિક ક્રિકેટર, એક અદ્ભુત ક્રિકેટર કોણ છે? તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર। એ યુનિક ક્રિકેટર એટલા માટે છે કે જેવી રીતે શિવ ઈચ્છે તેવી રીતે તે બોલ ફેંકે છે, સાથે સાથે બોલિંગ, વિકેટ કીપિંગ અને ફિલ્ડિંગ ત્રણેય કામ એક સાથે તે કરી શકે છે। આથી તેને યુનિક એટલે કે એક અદ્ભુત ખેલાડી તરીકે કહેવામાં આવ્યું છે। છઠ્ઠું, વોટ ઇઝ શંકર કમ્પેર્ડ ટુ, વોટ ઇઝ શંકર કમ્પેર્ડ ટુ એટલે કે શંકરની તુલના કોની સાથે થાય છે? તો એમાં આવશે शंकर इज कंपेयर्ड एज अ रोबोट। शंकर इज कंपेयर्ड एज अ रोबोट એટલે કે રોબોટ ની સાથે તુલના કરવામાં આવી છે। જેમ એક રોબોટ કામ કરે તેમ શંકર કામ કરે છે। When does Shiv go to bed? Shiv bed पर क्या जाए छे? तो Shiv goes to bed around 11 o'clock। એટલે કે Shiv પોતાના ઊંઘવાની પથારી પાસે 11 વાગ્યાની આસપાસ જાય છે। આઠમો, વેન ડઝ શંકર ગો ટુ બેડ, શંકર બેડ પર ક્યારે જાય છે? તો શંકર ડઝ નોટ ગો ટુ બેડ એટલે કે શંકર બેડ પાસે જતો નથી। प्रश्न नंबर 9, व्हाई डज शंकर नॉट गो टू बेड, शंकर बेड पासे केम नथी जतो? तो शंकर डज नॉट गो टू बेड बिकॉज शंकर बेड पास एकटा पर रहते हैं। तो बिकॉज ही इज अ रोबोट, ते एक रोबोट छे एंड ही डज नॉट नीड स्लीप, तेरे ऊँगली जरूर नहीं आती छे, ते जे जे छे ते बेड पासे जतो नहीं। आपने बेड पासे क्या रह जाइए આખા દિવસ કામ કર્યા પછી આપણને થાક લાગે, તેથી આપણે આરામ કરવા માટે બેડ પાસે જઈએ। પણ અહીં જે શંકર છે તે એક માણસ તો છે નહીં, એ એક કોણ છે? રોબોટ છે। એટલે રોબોટ તો એક મશીન કહેવાય, એટલે મશીનને આરામની કોઈ જરૂર હોતી નથી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1 ની અંદર 1 થી 9 અને 9 સુધીના પ્રશ્નો લખ્યા। ધ્યાન રાખજો, જ્યારે તમે લખો ત્યારે વાંચીને લખજો, કારણ કે આ સવાલના જવાબ તમારે મોઢે કરવા પડશે। પરીક્ષામાં પૂછવામાં આવે તો તમે તેથી કરીને લખી શકો। પ્રશ્ન 1 માં છે, વેર ડુ જેઠાલાલ એન્ડ પેઠાલાલ ગો ફોર અ વોક? તો જેઠાલાલ એન્ડ પેઠાલાલ ગો ટુ ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી ફોર અ વોક। બીજું, હુ ઇઝ મિસ્ટર શિવ વસાવડા? મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ। ત્રીજું, On which experiment does Shiv
work. So she works on a new type of robot in his laboratory. Chotu, how will the new robot help the children? So the new robot will help the children with their study and play. पहला बच्चन पांचवा, who is a unique cricketer? तो शंकर is a unique cricketer. छठो, what is शंकर compared to? तो शंकर is compared as a robot. शंकर ने compared as a robot तरीके करवाना आगी छे. सातवां प्रश्न, when does Shiv go to bed? Shiv bed पर से क्या रह जाए छे? तो Shiv goes to bed around 11 o'clock. Shiv 11 વાગ્યા ની આસપાસ પોતાની પોતાની બેડ પાસે જાય છે. અને આઠમું, વેર ડઝ શંકર ગો ટુ બેડ? તો શંકર ડઝ નોટ ગો ટુ બેડ. શંકર બેડ પાસે જતો નથી. અને નવમો પ્રશ્ન છે, વાય ડઝ શંકર નોટ ગો ટુ બેડ? શંકર બેડ પાસે કેમ નથી જતો? બીકોઝ શંકર ડઝ નોટ ગો ટુ બેડ બીકોઝ હી ઇઝ અ રોબોટ એન્ડ હી ડઝ નોટ નીડ સ્લીપ. કારણ કે શંકર જે છે તે એક રોબોટ છે એટલે તેને ઊંઘની જરૂર હોતી નથી. તો આ હતો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1. હવે આપણે લઈશું ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમે જોઈ શકો છો કે નીચે આપેલા વિધાન ટ્રુ અથવા ફોલ્સ. તો તમારે આ રીતે જોઈ શકો છો કે અહીં આગળ તમને લોકોને આપેલ વિધાન ટ્રુ છે કે ફોલ્સ તે લખવાના છે. તો વિધાન તો તમારી સામે છે, જેથી કરીને હું બોર્ડ પર એનો આન્સર જ લખીશ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 માં પહેલો જે છે પહેલું વાક્ય છે, શંકર હેઝ અ બિગ મુસ્ટેજ, એટલે કે શંકરને મોટી મૂછો છે. તો એ વાક્ય ખોટું છે, કારણ કે મૂછો કોને છે? શંકરને નથી, શિવને છે. ત્યારબાદ છે બીજું, શંકર ઇઝ અ ગુડ કુક. શંકર ઇઝ અ ગુડ કુક એટલે કે શંકર છે તે ખૂબ સારો કુક છે, રસોઈયો છે. તો એ વાક્ય સાચું છે. આપણે તેમાં લખીશું ટ્રુ. ત્યારબાદ જે ત્રીજું વાક્ય છે, શિવ ડ્રાઇવ્સ ધ કાર ટુ ધ લેબોરેટરી, એટલે કે શિવ લેબોરેટરી સુધી પોતાની પ્રયોગશાળા સુધી પોતાની ગાડી ચલાવે છે. તો એ વાક્ય ખોટું છે, કારણ કે ગાડી ચલાવવાનું કામ શિવ નહીં પરંતુ શંકર કરે છે. ત્યારબાદ ચોથું, શંકર ઇઝ લાઈક એન એન્સાયક્લોપેડિયા, એટલે કે શંકર ઇઝ લાઈક એન એન્સાયક્લોપેડિયા, એટલે કે શંકર જે છે તે કોની જેમ છે? એક મશીનની જેમ છે. તો એ વાક્ય સાચું છે. તો તેમાં જવાબ આવશે ટ્રુ. ત્યારબાદ પાંચમું, શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. પાંચમું, શંકર પોતાના બેડ પાસે 11 વાગે જાય છે. તો આપેલ વાક્ય ખોટું છે, કારણ કે શંકરને જરૂર નથી ઊંઘની. છઠ્ઠું, શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ, શિવ પોતાના બપોરના ભોજન પછી ઈમેલ ચેક કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય ખોટું છે, કારણ કે શિવ પોતાના ઈમેલ તો ચેક કરે છે, પણ એ ક્યારે કરે છે? કે એ જ્યારે સાંજનું ડિનર લે ત્યારે પછી એ પોતાના ઈમેલ ચેક કરે છે. તો આપેલ વિધાન જે છે તે બી આવશે ફોલ્સ. અને ત્યાર પછી જે સાતમું છે તે છે, શંકર ઇઝ અ રોબોટ, શંકર એક રોબોટ છે. તો એ વાક્ય સાચું છે. તો તેમાં આપણે લખીશું ટ્રુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે લઈશું ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં આપણે અહીં જોઈ શકીએ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ઓપ્શન ફ્રોમ ધ ઓપ્શન્સ ગિવન બિલો. અહીં આગળ વિકલ્પો આપેલા છે અને તે વિકલ્પોમાંથી તમારે સૌથી યોગ્ય વિકલ્પ શોધી અને ખાલી જગ્યા ભરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે ખાસ કરીને ટેન્સ પર વધારે ધ્યાન આપવું પડશે. આપેલ વાક્ય કયા ટેન્સમાં પૂછાયું છે અને તેમાં અનુકૂળ જવાબ શું આવશે તે પણ તમારે લોકોને
ધ્યાનથી જોવું પડશે એમાં પહેલું છે આઈ નેવર ખાલી જગ્યા પર લાઈ હું ક્યારે જૂઠું બોલતી અથવા બોલતો નથી તો એમાં શું આવે આઈ નેવર ટેલ હું ક્યારે જૂઠું બોલતો કે બોલતી નથી તો એમાં ઓપ્શન આવશે બી આઈ નેવર ટેલ અ લાઈ બીજું મિસ જ્યોતિ ખાલી જગ્યા ઇંગ્લિશ વેલ મિસ જ્યોતિ ઇંગ્લિશ સારી રીતે શીખવે છે તો એમાં શું આવશે મિસ જ્યોતિ ટીચિસ ઇંગ્લિશ વેલ મિસ જ્યોતિ ટીચિસ તો આની અંદર આવશે એ ઓપ્શન મિસ જ્યોતિ સારી રીતે ઇંગ્લિશ ભણાવે છે એમાં આવશે ઓપ્શન એ ત્યારબાદ ત્રીજો ધ બોયઝ ખાલી જગ્યા હોકી એટ 5 પીએમ ડેલી છોકરાઓ હોકી સાંજે 5 વાગે દરરોજ સાંજે 5 વાગે હોકી રમે છે ધ બોયઝ ડેલી રોજ 5 વાગે હોકી રમે છે ધ બોયઝ પ્લે હોકી એની અંદર આવશે પ્લે અને જે ઓપ્શનમાં છે સી ત્રીજા પછી ચોથા નંબરનું વાક્ય છે માય પેરેન્ટ્સ ખાલી જગ્યા ઇન એની ઓફિસ ધે હેવ અ સ્મોલ બિઝનેસ મારા પપ્પા મારા પેરેન્ટ્સ જે છે પપ્પા મમ્મી એ ક્યાંય કોઈ ઓફિસમાં કામ કરતા નથી કારણ કે તેમનો પોતાનો એક નાનો બિઝનેસ છે તો એમાં શું આવશે માય પેરેન્ટ્સ ડુ નોટ વર્ક ઇન એની ઓફિસ કારણ કે અહીં વાક્યની અંદર ટુમોરો છે ટુમોરો એટલે
આવતીકાલ અને આવતીકાલ એટલે કે આપણો ફ્યુચર ટેન્સ કહેવાય આથી અહીં આગળ આપણે વીનો ઉપયોગ કરવો પડે તો એ આવશે ઓપ્શન સી માં તેના પછી આપણે લખી પાડીએ અહીંયા નવમા નંબર નંબર 9 ધ પ્યુન ખાલી જગ્યા ધ બેડ એટ 5 ઇન ધ ઇવનિંગ ધ પ્યુન એટલે પ્યુન સાંજે પ્યુન જે છે એટલે કે પટાવાળો જે છે તે સાંજે 5 વાગે બેલ વગાડે છે ધ પ્યુન ઇઝ રિંગિંગ ઇઝ રિંગિંગ વગાડે છે પ્યુન 5 વાગે તો ઇઝ રિંગ ધ પ્યુન રિંગ્સ ધ પ્યુન રિંગ્સ ધ બેલ એટ 5 ઇન ધ ઇવનિંગ રિંગ્સ અહીં આવશે બી અને દસમા નંબરનું જે છે તે વાક્ય શંકર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એની ટાઈમ શંકર કોઈ પણ ટાઈમે સૂતો નથી તો શંકર ડઝ નોટ સ્લીપ એની ટાઈમ શંકર ડઝ નોટ સ્લીપ એની ટાઈમ ડઝ નોટ અને સ્લીપ એની ટાઈમ શંકર કોઈ પણ સમયે કોઈ પણ ટાઈમે ઊંઘતો નથી તો એ ઓપ્શન આવશે સી તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે પ્રશ્ન 1 પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 નો અભ્યાસ કર્યો તમારે તે મુજબ તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને મેં જેમ કીધું તેમ તમારે ચોપડીનું એક્ટિવિટી 10 નું સી નું તમારે અત્યારે ધ્યાનમાં રાખવાનું છે સારા અક્ષરે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે ધ્યાનથી જેથી કરીને તમારે લોકોને ચેક ચેક બી ના થાય કે વ્હાઇટ નંબર બી ઉપયોગ ના કરવો પડે એટલે તમારે લખાણ કરવાનું છે જય ગાયત્રી વિદ્યાર્થી મિત્રો